નમસ્તે મિત્રો, આજે સાહિત્યના બુધવારી ઓટલા પર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, દિલ વિના લાખો મળે, દિલ વિના લાખો મળે એને મહેફિલ કહેતા નથી. દિલ વિના લાખો મળે એને મહેફિલ કહેતા નથી. બે જણા દિલથી મળે તો એને મહેફિલ કહેવાય છે. તો મિત્રો, આજે આપણે બધા એવા બધા અહીંયા આગળ મળ્યા છીએ કે જે લોકોને દિલથી કવિતા માટે પ્રેમ છે, અને એટલે આજની આ મહેફિલમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. કવિને શાની જરૂર છે? કવિને જરૂર છે એક જીવંત ધબકતા હૃદયની. અને જે કવિને સાંભળી રહ્યા છે તો એને શાની જરૂર છે? એક સજાગ મનની. તો આપણે જો સજાગ મનથી જો કવિને સાંભળશું તો આપણને આ કાવ્ય સંમેલનમાં, સ્વરચિત કાવ્ય સંમેલન મીન્સ કે કાવ્ય સંમેલનમાં તમને મજા આવશે. જો આપણને જાગતા રહેવા માટે જેમ ચાની જરૂર છે તો એવી રીતના કવિને ચાહનાની જરૂર છે. આપણે મ્યુટ હોઈશું પણ છતાં તાળીઓ જેવા જેસ્ટર કરીને, હાથ ઊંચા કરીને વગેરે વગેરેથી આપણે એમને વધાવી લઈશું તો એમનો ઉત્સાહ વધશે. તો મિત્રો, કવિ એટલે શું? હું વિચાર કરતી હતી કે કવિ કોને કહેવાય. જયારે કવિતાની વાત આવે તો ત્યારે પછી મેં તો સરસ, મને થયું કે ચાલ આને કવિતા કહેવાય તો હું ચા ચા કરું છું. મને થયું કે આજે સવારે ચા બનાવી થોડી ખાંડ ને આદુ નાખી, ચાની પત્તી દૂધ નાખી, ખૂબ ઉકાળી લો પછી ગરણી થી ગાળી, આજે મેં ચા બનાવી. તો તમે આને કવિતા કહેશો? ના, આ તો રેસીપી હોય એવું લાગે છે. એવું લાગે છે ને ચાની સુરેખાબેન હશે ને, કારણ કે આજે બધાની ચા બનાવી, થોડી ખાંડ ને આદુ નાખી, ચાની પત્તી દૂધ નાખી, ખૂબ ઉકાળી ને પછી ગરણી થી ગાળી, લો મજાની ચા બનાવી. તો આ તો સાની વાત કરતા એવું લાગે છે. એટલે તો મને આ તો આ મને લાગ્યું મેં કવિતા બનાવી છે, પણ પછી કોઈ કે મને કીધું આ કવિતા નથી, આ તો મને ચાની બનાવવાની રેસીપી આપતી હોય એવું લાગે છે. તો આપણે શરૂઆત કરીએ છીએ વસુધાબેન થી. વસુધાબેન ને તમે બધા ઓળખો છો, આપણા મિત્ર છે. સાહિત્ય ગોષ્ઠીમાં આપણને એમનું કાયમનું આપણને એમનું સૂચનો મળતા રહ્યા છે. અને એમણે ખૂબ ખૂબ વાંચ્યું છે, લખ્યું છે, વિચાર્યું છે, શીખવાડ્યું છે. તો એવા વસુધાબેન ને આપણે અહીંયા બોલાવીએ છીએ. તો વસુધાબેન, આપનું સ્વાગત છે. તમે આવો અને મને તરફ કહો કે આ મેં બનાવ્યું કે આજે મજાની ચા બનાવી એ મેં કવિતા બનાવી કહેવાય કે મેં કઈક જોડકડું બનાવ્યું કહેવાય કે કઈક રેસીપી નોટબુક છે. આવો, તમારું સ્વાગત છે ઓટલા પરની. સૌ મિત્રોને સ્વાગત કરું છું અને આજે બધાની સ્વરચિત કવિતા સાંભળવાની છું એટલે એમનું અભિનંદન પણ કરું છું. અને આપણા ઓટલા ગ્રુપ પર મકરંદ દવેની 99મી જન્મ જયંતિ એ આખા વર્ષ દરમિયાન ઉજવવાના છીએ. તો બુધવારના સાહિત્ય ઓટલા પર એમને સ્મરીને આજના કાર્યક્રમની શરૂઆત કરીશું. માતૃવંદના, ખરી રીતે તો આદિ શંકરાચાર્ય લખેલી આ માતૃવંદના સંસ્કૃતમાં હતી, તેનું મકરંદ દવેએ ગુજરાતમાં ભાષાંતર કર્યું છે. આ તો એમને આપણે દર બુધવારે, સાહિત્યિક બુધવારે આપણે એમને યાદ કરીએ, એમના વિશે કંઈક વાત કરીએ. તો ગીતાબેન અને સુભાષભાઈએ જે આખા વર્ષ દરમિયાન એમને જે ઉજવવાની વાત કરી છે તો એને આંગળીનો ટેકો આપ્યો અથવા તો અંગુલી નિર્દેશ કર્યા પ્રમાણે થશે એમ માનીને આ એમની માતૃવંદના હું વાંચું છું. માં, તે દુસ્સહ વેદના પ્રસવની જે ભોગવી ના ગણું, કાયા દીધ નીચોવી ના કહું ભલે તે ધોઈ બાળોતિયા. આ જે એક જ ભાર માસ નવતે વેઠ્યો હું તેનું ઋણ, પામ્યો ઉન્નતિ હોય તો ના ભરી શકું તે માતને હું નમો. ઓરિજિનલ આ માતૃવંદના આદિ શંકરાચાર્ય પોતાની માતા વિશે લખેલી, અને તેથી જ મને મન થયું કે ચલો એ બાને આપણે પણ મકરંદ દવેની યાદ કરી લઈએ, એમને વંદન કરીને
આપણા કાર્યક્રમની શરૂઆત કરું. એટલે આજે થોડુંક કવિકર્મ વિશે પણ મારે કહેવું છે. તેમાં આપણે કવિતા પઠન કરવાના છે, તો કવિતા પઠન કરવામાં હું બહુ કાવ્યની વ્યક્તિ નથી, ગદ્યની પદ્યની વ્યક્તિ નથી, ગદ્યની વ્યક્તિ છું, પણ કવિતા વિશે થોડું ઘણું જાણું છું. અને વિચાર્યું મેં થોડું કે આપણે જેને કવિતા કહીએ છીએ તે તો શબ્દની દુનિયા છે. આપણે આપણી બોલચાલની બોલી કે વ્યવહારમાંથી લઈએ છીએ, પણ તેમ કરતી વખતે સર્જક શબ્દની નિપુણતાપૂર્વક પસંદગી કરે છે. શબ્દોને યોગ્ય સંદર્ભમાં યોગ્ય પસંદગી કરીને પોતાના મનોગત ભાવોને પ્રગટ કરે છે. એમાં સંવેદનાની વાત, કલ્પના, ચમત્કૃતિ, લય, રાસ વગેરેની રજૂઆત પછી થતી હોય છે. એમ કહી શકાય કે જાણીતા અને યોગ્ય શબ્દોને ઉપયોગમાં લઈને નવું ભાવાર્થ સર્જી શકે છે. એમાંથી અનેકાર્થી સંકેતો રજૂ થાય છે. આમ જીવનમાં બનતી ઘટનાનું રૂચારું વર્ણન કવિ શબ્દના સેતુના મદદથી અને સંકેતોથી પ્રગટાવે છે. તેમ છતાં કવિતામાં શબ્દ નિયંત્રણ એક મહત્વની કડી છે, અને તેથી જ કહેવાય છે કે કાવ્ય લખવામાં કવિ જ્યારે સંવેદનશીલ હોય ત્યારે એ આ સર્વ નિયમોને અનુસરે છે, અને શબ્દ દ્વારા તે પોતાની ભાવના વ્યક્ત કરે છે જે ભાવકને સ્પર્શી શકે છે. કવિતા જ્યારે લખાય ત્યારે તેને વાંચતી વખતે લય, પ્રાસ, અલ્પવિરામ વગેરે ધ્યાનમાં રાખીને તેનું પઠન કરવામાં આવે છે. અછાંદસ કવિતા હોય તો પણ તેનું વારંવાર પઠન કરવાથી તેને સહ્ય બનાવી શકાય છે. લયબદ્ધતા કવિતા પઠનની ચાવી છે. એટલે પઠન પ્રક્રિયામાં ગેય કવિતા સહજ અને સરળ હોય છે. પઠનમાં સ્પષ્ટ ઉચ્ચારો સાથે અવાજનું મહત્વ છે, તેમ ધ્વનિ પુનરાવર્તન કાવ્ય પઠનને સરળ કડી બને છે. અહીં મેં રાજેશ વ્યાસની એટલે કે મિસ્કિનની એક કવિતા પસંદ કરી છે. એમાં મને સકારાત્મક અધ્યાત્મનો સ્પર્શ અનુભવાયો છે, કદાચ તેથી જ તે મને ગમી છે. કવિતાનું નામ છે દ્વાર, અંદર અને બહારનું. અને આ કવિતા પસંદ કરવાનું બીજું એક કારણ એ પણ છે કે સર્જકે પોતાની કવિતાનું વિશ્લેષણ કર્યું છે. એમની કવિતા સાથે હું વાંચીશ તો આપણને કવિતા સમજવામાં વધારે સરળતા રહેશે, અને જ્યારે કવિ પોતે કવિતાનું વિશ્લેષણ કરતો હોય તો એના મનોગત, એનો ભાવ આપણને સ્પષ્ટ સમજાય છે. જો કે દરેક કવિતા અનેકાર્થી હોય છે, અનેક સંદર્ભોમાંથી અનેક અર્થો આપણે ઉપજાવી શકીએ છીએ. તો રાજેશ વ્યાસ એમનું ઉપનામ છે મિસ્કિન. એમની કવિતા છે દ્વાર, અંદર, બહારનું. ના રહ્યું ખેંચાણ કઈ આ પાર કે ઓ પારનું, ના રહ્યું ખેંચાણ કઈ આ પાર કે ઓ પારનું, હું જ છું મારું કમળ, મારા જ આ સંસારનું. દોસ્ત, આ દુનિયા વિશે સૌ જે કહે, જે કઈ કહે. દોસ્ત, આ દુનિયા વિશે સૌ જે કહે, જે કઈ કહે. રૂપ સૌ જોતા રહે છે જાતના હુંકારનું. એ પછી જે સાચવે છે એ જ નિરાકાર છે. એ પછી જે સાચવે છે એ જ નિરાકાર છે. તું ભલે શરણું લઈ લે કોઈ પણ આકારનું. લાગશે આખું જગત જન્મોથી જોડાયું સહજ. લાગશે આખું જગત જન્મોથી જોડાયું સહજ. સૂત્ર મનમાં રાખ એક જ સર્વના સ્વીકારનું. કેમ ખોલીને ન જોયું, કેમ ખોલીને ન જોયું, જાત પર હસતો રહ્યો. બારણું એક જ હતું મિસ્કિન, બારણું એક જ હતું મિસ્કિન, અંદર બહારનું. હવે પોતાની આ જ કવિતાને એમણે બહુ સરસ રીતે વિશ્લેષણ કરીને સમજાવી છે. જીવનમાં
कोई कर्ममांथी मुक्त नहीं थतु, कोई मोक्ष नहीं जोईतो, आ पार के ओ पार नी कोई इच्छा नहीं, जे घर मा जे अवस्था मा जीवु छु एनो परम आनंद छे। हूँ आ मारा संसार मा कमळी नी जेम खिली उठ्यो छु एनो परम आनंद छे। कोई आ दुनिया विषे जे कई कहे के जेवु कहे एनो कोई रंज नथी, कारण के सौ आ जगत मा पोताना अहंकार नो ज रूप जोता होय छे, बारना जगत मा पोताना ज मननु सौ प्रतिबिंब जोता होय छे। शास्त्रोए तेने निरंजन निराकार कहो छे, परंतु आपणे आकार थी मुक्त कशु जोई शकीए तेवी दृष्टि नथी धरावता, एटले निराकार ने पण आकार धारण करवो पड़े छे। मैं अनुभव्यू छे, मैं एटले के राजेश व्यास पोतानी जात विषे कहे छे, मैं अनुभव्यू छे शरण भले कोई पण आकार नु लई लेता होईए, आपणा रखवाळा तो पेला निराकार ज करता होय छे, प्रत्येक आकार पाछळ शक्ति तो पेला निराकार नी छे। ज्यां सुधी अंदर अस्वीकार नो भाव होय छे त्यां सुधी पोतानो ने पारकानो भेदभाव रहे छे। धर्मथी पण जाने दूर होईए छे, पण जेवो सर्वना स्वीकारनो भाव प्रगटे छे के तरत ज आ जगत जाने जन्मो जन्मथी परिचित होय तेवुं लागे छे। सर्वना समासथी आ समग्र सृष्टि बनी छे एने समझवानी परिभाषा पण स्वीकारवानी होय छे। अहीं एक सूत्र याद आवे छे, भावने संबंध प्रतीति साथे छे, कल्पना साथे नहीं। जे ते भावनी प्रतीति ज होय छे ते कल्पनामां नहीं, अने कल्पना जारे प्रतीतिमां परिणमे छे त्यारे ए कल्पना रहती नथी, ए नर्यू वास्तव बनवा तरफ एक डग आगळ वधवा मांडे छे। अने आटलू समझाता अव बधु स्पष्ट थता केटला वर्षो गया, क्या क्या भटक्यो, केट केटला पुस्तको वांच्या, केट केटला तीर्थ स्थळो दौड्यो, केट केटलू कर्यु, हवे जात उपर हसवू आवे छे के अरे आज सुधी जे दरवाजो खोलीने बहार जोयो ए दरवाजे थी अंदर केम रोक्यु करीने नहीं जोयु होय, जे दरवाजे थी बहार जवाय ए दरवाजे थी अंदर पण प्रवेशी शकाय, आटली सीधी सादी वात न समझाई, क्या कशु करवानु हतु, आ तो कशु ये कर्या वगर आवडे ए शिखवानु हतु, आ गजलना मूळमां पाछळ पगले जता आवुं बधुं जड़ी आव्युं, तेथी मैं तमने वर्णवी बतावी। एटले राजनी आ कविता आशा राखुं छुं के बहु भारे तो नहीं लागी होय पण तमने बधाने गमी हशे एम मानुं छुं। अने गीताबेन तमारी कविता कविता छे, जोड़कणुं छे, प्रास छे, घणुं बधुं अंदर छे ने घणुं बधुं नथी। कविता माटे मैं समझुं घाव ने शणगारवानुं मन थयुं, ઘાવ ને શણગારવાનું મન થયું, દર્દ ને બહેલાવવાનું મન થયું, સામાન્ય રીતે આપણે કઈ વાગ્યું છે ને એ એમની પછી અશ્રુ પછીના સ્મિતનું આ દ્રશ્ય જુઓ, અશ્રુ પછીના સ્મિતનું વર્ષો પછી જાણે કે પહેલો ઉઘાડ છે, આંખો એક વખત વરસી પડે છે અને એનું દ્રશ્ય ને કેવું સરસ એને આપ્યું છે, એને ઉપમા આપી છે, એટલે કાવ્યની અંદર એક નાનકડી વસ્તુમાં કેટલું બધું સરસ રીતે આપણને કહી દે કે દુઃખની વાત હોય તો કાગળ વાંચી વરસી આંખો, કાગળ વાંચી વરસી આંખો, કેટલું પછી બીજી લીટીમાં એમ લખે છે દર્દ હશે અક્ષરની વચ્ચે, જે અવ્યક્ત છે એને આપણે જેને કહી નથી શકતા એને આટલા સુંદર શબ્દોમાં કેટલું સરસ રીતે દર્દ કાગળ વાંચી વરસી આંખો દર્દ હશે અક્ષરની વચ્ચે, અને પછી એટલે બહુ થેન્ક યુ વસુદાબેન, આપણે હવે આપણે આગળ જઈએ છીએ અને હવે હું હમણાં ઈલાબેનને લાવું છું, એમની હું તમને ઓળખાણ આપે છે તો હું કલ્પનાબેનની ઓળખાણ આપું, પણ મિત્રો એ પહેલા મારે તમને એક વસ્તુ કહેવી છે કે મારે શું કહેવું છે તમને કે હું છે ને હમણાં બે દિવસથી મીન્સ કે એકચ્યુઅલી ગઈકાલે મને વસુદાબેને હોમવર્ક આપી દીધું કે કવિતા એટલે શું છે તે તમારે કે આવું કહેવું જોઈએ આમ તેમ, એટલે પછી હું વિચારતી હતી હું શું રીતના કહીશ, તો મને જરાક થયું કે કવિતાની વાત છે, કવિતાની વાત છે તો જરા પ્રાસ કરી લઉં, કવિતાની વાત છે તો જરા પ્રાસ કરી લઉં, સુખ દુઃખ દર્દ લાગણી, સુખ દુઃખ દર્દ લાગણીને મેકઅપ સજી કહું, કવિતાની વાત છે તો જરા પ્રાસ કરી કહું, સુખ દુઃખ
દર્દ લાગણી ને મેકઅપ સદી કહું આંસુ ને અશ્રુ, આંસુ ને અશ્રુ નહીં મોતી ખર્યું કહું ને આંખમાં દરિયો ઊંડો ઘૂઘવાય છે લખું. એટલે મને થયું કે આ રીતના મેં કવિતાને સમજાવવા પ્રયત્ન કર્યો. દિલને દાવા નળ કહું કે હિમશિલા કહું, દિલને દાવા નળ કહું કે હિમશિલા કહું, આગ પાણી એક સાથ હું કવિ મૂકી શકું, આગ પાણી એક સાથ હું કવિ મૂકી શકું. કવિતાની વાત છે તો તરત કાવ્ય રચી કહું, કવિતાની વાત છે તો તરત કાવ્ય રચી કહું. કવિ છું પરંતુ, કવિ છું પરંતુ માનો બનવા બનતા, કવિ છું પરંતુ હવે માનો બનતા શીખું, કવિ છું પરંતુ માનો બનતા હવે શીખું. તો પછી આવી રીતના મેં છેલ્લે કઈક ચમત્કાર મૂકવા પ્રયત્ન કર્યો છે. એટલે કવિતા શું કહેવાય એ માટેનું. આપણી પાસે કલ્પનાબેન છે, કલ્પનાબેન ને આપણે બધા ઓળખીએ છીએ. આપણે દરેક વખતે મકરંદ દવે વખતે, હરીન્દ્ર દવે વખતે અને ઘણી વખતે બુધવારી ઉટલામાં કલ્પનાબેન આપણને આવીને એમના મંતવ્ય રજૂ કરતા હોય છે. તો આપણે કલ્પનાબેન નું સ્વાગત કરીએ છીએ. અને ગુરુ ગુરુદેવ શક્તિ પાત્વર સાવો તારણ હારા મુજને તારો ડૂબતા ને ઉગારો. હે ગુરુ ગુરુદેવતા જ્ઞાન કેરા દાન દો, ભક્તિ કેરા દાન દો, આપના કવચ થકી નિજ કૃપા વરસાવો. હે ગુરુ ગુરુદેવતા આપ માતા આપ પિતા, બ્રહ્મા વિષ્ણુ છો મહેશા, યોગના છો આપ દાતા, મારા રક્ષણ હારા. આપના છું ધ્યાનમાં હું, આપનું કરું ધ્યાન, આપના દર્શ થકી ભવસાગર હો પાર. હે ગુરુ ગુરુદેવતા આપના ચરણ માં શરણ, એક છે પ્રભુ આસ, આપના શરણ થી થાય મુક્તિ નો અહેસાસ. હે ગુરુ ગુરુદેવતા, 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 હે ગુરુ ગુરુદેવતા. થેન્ક યુ કલ્પનાબેન, તમે તો ખરેખર ખૂબ જ સરસ રીતે ગાયું. મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. બોલો. કે તમે આ કાવ્ય લખવા માટે કેવી રીતે પ્રેરાયા, અને તમે એમાં તમે રાગ કેવું મૂકો? પાછું શાસ્ત્રીય સંગીત છે એમાં. હે ગુરુ ગુરુદેવ, તમે એના આ કવિતાના સર્જન વિશે તમારા અભિપ્રાય આપો થોડા. એટલે મારા માટે ખબર નથી, મને પણ આઈ ડોન્ટ નો મારે અત્યારે કહેવાય કે નહીં મને એ પણ નથી ખબર. પણ હું કોઈ પણ, મેં ઘણા બધા કાવ્યો બી આવી રીતે જે લખાયા છે ને, મારે એ ઇમિજિએટ જ લખાય છે, આપોઆપ લખાય છે, ને એનો ટ્યુનિંગ ને બધું મનમાં આવીને આમ લખાઈ જાય. એટલે એ વખતે મારે તરત રેકોર્ડ કરી લેવું પડે, નહીં હું પછી ભૂલી જઉં અને મને જ ખબર નથી પડતી. શબ્દની સાથે રાગ ને ભાવ બધું જ આવી જાય છે. યોગેન્દ્રભાઈ વ્યાસ સાહેબ ને હમણાં જ ગયા મહિને એમણે આ પૃથ્વી પરથી વિદાય લીધી, અને બોલું છું તો પણ મારું દિલ અંદરથી. એટલે ગુરુ નું સ્થાન
જીવનમાં છે, તમે કહ્યું ને કે ગુરુ ચરણમાં છે શરણ, અને એ સાચી વસ્તુ છે. સારા ગુરુ મળવા આજના જમાનામાં મુશ્કેલ છે, પણ નામુમકિન નથી. ઘણા નસીબદાર હોય છે કે એમને સારા ગુરુ મળે છે, અને ત્યારે એમનું જીવન જુઓ. આજે પણ હું એમના ગયા પછી, અને હું એ 40 વર્ષથી તો અહીંયા છું, છતાં પણ મને હું એમને યાદ કરું છું. સારા ગુરુની આ એ સારા ગુરુનું આ એક લક્ષણ છે. અલ્ટિમેટ ગીતાબેન કૃષ્ણમ વંદે જગત ગુરુ, એટલે એક પથ્થરમાંથી બનતા શિલ્પને આદર મળે. એક નાનકડો પથ્થર, મામૂલી પથ્થર છે, એક પથ્થરમાંથી બનતા શિલ્પને આદર મળે. જો મઠારો જિંદગીને તો જ કાંઈ નક્કર મળે. ક્યાંક તૂટે ક્યાંક ખૂટે, ને છતાં લખતા રહો તો શક્ય છે કે આગળ જતા આ માર્ગ પર ઈશ્વર મળે. તો એવી રીતના આ મારા શબ્દો નથી, ગીતેન આનંદપરાના છે. વસુદાબેન, વસુબેન, તમને મેં કાયમ આવી રીતના ઝીણું ઝીણું કામ કરતા જોયા છે. તમારા પુસ્તકના વિમોચનમાં હું અને સુભાષ શિકાગોથી ત્યાં આવ્યા હતા, અને એ પુસ્તક પછી મેં મારી બાને આપ્યું પ્રેરણા માટે, કે બા જો 80+ થયા પછી પણ જીવનમાં શરૂઆત થતી હોય છે, અથવા તો જીવન, અને આપણે એ માટે તો આપણી સાથે ત્યારે પ્રજ્ઞાબેને રસ લઈને બેઠકના માધ્યમથી કરેલું બધું સરસ રીતે. વસુબેન, તમે અહીંયા આગળ આજે અમને શું કહેશો? તમારું એક સ્વરચિત કાવ્ય તમે સ્વરચિત છે. હું મીરા ઉપર બોલવાની છું. અચ્છા અચ્છા, સરસ. અને પછી જીગીશાબેન નું લેશું આપણે. હાજી. મીરાનું સમગ્ર અસ્તિત્વ કૃષ્ણમય હતું. જેના શ્વાસમાં કૃષ્ણ, હૃદયના ધબકારામાં કૃષ્ણ, જેની પ્રત્યક્ષ કૃષ્ણ, કૃષ્ણનું નામ રટન કરતું કોઈક અલૌકિક પ્રેમ સૂત્રની નીચ કૃષ્ણ સાથે બંધાયેલી રહી. મૌન હૃદયની ભાષા હોય છે, એટલે જ આજ જગતમાં મીરાના ભજન એમના શ્વાસક પ્રેમનો સમગ્ર વિસ્તાર છે. રાધાને તો કૃષ્ણએ વાંસળી આપી, પણ મીરાને વાણી અને સુરીલો અવાજ આપ્યો. તો સાંભળો, હું તમને મીરાનું કાવ્ય સંભળાવું. હું જોગણ બની બાવરી મીરા રાજસ્થાની, હું જોગણ બની બાવરી હું મીરા રાજ રાણી, હું તારામાં તું મારામાં હું ગીરધરમાં સમાણી. હું જોગણ બની બાવરી, હું સૂરજના અંગારામાં હું શીતળ શશીના સત્વારામાં, હું સૂરજના અંગારામાં હું શીતળ શશીના સત્વારામાં, હું તનમાં રાચું ભણકારમાં ભણકારામાં, હું તજને પરખી ગઈ પલકારામાં, હું જોગણ બની બાવરી હું મીરા રાજરાણી. હું મોહનના નૈનોમાં હું કાન તારા નામમાં, હું મોહનના નામનો હું મોહનના નૈનોમાં હું કાન તારા નામમાં, હું નંદલાલમાં હું મારા ગીરધારમાં, હું લાખ ચોરાસી વણજારામાં, હું જોગણ બની બાવરી હું મીરા રાજરાણી. હું અજવાળા અંધારામાં હું સાર અસારમાં, હું પાપ પુણ્યના ફેરામાં હું વાંચું છું તારા સુરમાં, હું જોગણ બની બાવરી હું મીરા રાજરાણી. હું સદા તારી યાદોમાં હું સદા તારી ભક્તિમાં, હું સદા તારી યાદોમાં હું સદા તારી ભક્તિમાં, હું સદા ઘેલી તારી વેણુમાં હું દર્શન પ્યાસી તારી છબીમાં, હું જોગણ બની બાવરી હું મીરા રાજરાણી. મુજને ભક્તિ આપી તું સાંભળ્યા તું ભાગ્યો સિદ્ધ, મુજને ભક્તિ આપી તું સાંભળ્યા તું ભાગ્યો સિદ્ધ, ભવના આ જળમાં મુજને ગીરધર તું પ્યાર ક્યારે પાર ક્યારે ઉતારશે, હું જોગણ બની બાવરી હું મીરા રાજરાણી, હું જોગણ બની બાવરી મીરા રાજસ્થાની. અસ્તુ, પ્રણામ. અને બધાને ગમશે. પછી તમે જે સ્ટાઇલ થી બોલો છો ને, એટલે મેં કીધું કે આપણો ઓટલા પર બધું આમ બધાને મજા પડી જાય, અને આમ રસ પડે એવું બનાવવા ટ્રાય કરીએ છીએ આપણે. ચોક્કસ, હાજી. ગામને પાદર મહાદેવની દેરીએ આવી ઊભી છે એક છોકરી. ગામને પાદર મહાદેવની દેરીએ આવી ઊભી છે એક છોકરી, ગુલાબી ગાલ એના વાંકડિયા વાળ એના, ગુલાબી ગાલ એના વાંકડિયા વાળ એના, આંખમાં આજો એણે જ્વાળા મૂકી.
શિરોષ છે, અભલા ટાંકેલ ઘઘરીમાં રૂપેરી કોર છે, અભલા ટાંકેલ ઘઘરીમાં રૂપેરી કોર છે, કમખાના ફૂલમાં વાસંતી વાસ છે, મોતી ભરેલ ઓઢણીમાં તારલાનો ટવકાટ છે, જંજરીમાં જમકે એનો સંતાપ છે, દેરીના ઘંટને વગાડી દેવોના દેવને જગાડી, દેરીના દેવને દેરીના ઘંટને વગાડી દેવોના દેવને જગાડી, રણશિંગ્યું ફૂંક્યું જાણે, મહાદેવને પૂછે તે મારો ચ્યો વાગશો, છોડી બનાવી મુને, જોડિયા અમે ભાઈ બુન, જોડિયા અમે ભાઈ બુન, ભાઈને મારા ભાઈલાને દી ચડે ઉઠવાનું, તોહળી ભરી દૂધ પીવાનું, ઘી વાળો રોટલો ગોળ હારે ખાવાનો, આંબે ચડી કેરીઓ તોડી આંબલી પીપળી રમવાનું, સીમની તળાવે જઈ દોસ્તો હારે ધબુકવાનું, ભેંસુને ચરાવતા જઈ લખોટી ગિલ્લી દંડા રમવાનું, મારો ચોમાસુ છોડી બનાવી મુને, અને મારે મારે ચાર વાગે ઉઠવાનું, છાણવા સીધું કરવાનું, બેડા પાણી ભરવાના, ગાયું ભેંસું નીરવાનું, રોટલા ઘડવાના, ખેતરે ભાત દેવાના, તોય તોય માડીના હાકોટા ખાવાના, સરખી તું બેસને ઓઢણી માથે ઓઢતું, છાતીને ઢંકતું, કપડા સંકોરતું, ઓછું તું બોલને જજુ તું હસ નહીં, જાતને સંતાડતું, માપનું તું ખા, હૈડાની જેમ વધ નહીં, આંગણામાં સુઈ જા નહીં, આંબે તું ચડ નહીં, ભૈલાની જેમ રમ નહીં, પારકી થા પણ તું શીખી લે સૌ કામ તું, મારો ચ્યો વાંકશું છોડી બનાવી મુને, મારે 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 પણ આંબા પર ચડવું છે, અરે હોય કઈ, અરે હોય કઈ, આભલાને અડવું છે, તારા સંગ્રમવું છે, પવન સંગુડવું છે, તળાવમાં ધબુકવું છે, ભમરા વાહે ભટકવું છે, મારો ચોવાક્ષ છોડી બનાવી મુને, અસ્તુ. દીકરીને જે જે એની વેદના થાય છે એ ભગવાન પાસે રજૂ કરે છે, ઘંટ વગાડીને એ વાત રજૂ કરી છે અહીંયા ગાડી માં. તમે તો અમરુવાટ ઉભા થઈ ગયા, મારો સ્ટ્રોન માર્ક્સ છે છોડી મળાવી મને. હાજી, અને એને બી મનમાં આશા છે કે તારા સંગ રમવું છે, આવને અડવું છે. હા, અને આપણે તમે જે કહ્યું ને ઉષાબેન, તો એ વખતે ઉષાબેન, આપણા ઉષાબેન ઉપાધ્યાય, મિત્રો આપણા ઓટલા પર બધાને નહીં ખબર હોય પણ ઉષાબેન ઉપાધ્યાય છે ને, જુઈ મેળા નામનું બહેનો માટેનું બહેનો સ્ત્રી સશક્તિકરણનું સરસ અભિયાન લઈને આવ્યા કરે છે, અને એમાં મને પણ એમણે કાવ્ય કહ્યું હતું અને મેં લખ્યું હતું પેલું મીરા ઉપરનું કાવ્ય આવી રીતના, એટલે સેમ થિંગ હતું કે પ્રેમ ઘેલી મીરાનો છે ઝેર કટોરો અહીંયા, મારે નીલકંઠની જેમ ઝેરનો ઘૂંટ પીતા શીખવું છે. અને પછી આ રીતના મેં બનાવ્યું હતું કાવ્ય, હું કળિયુગની મીરા પોકારો આવો બાંકે બિહારી, મુરલી ના દે રાસ રમ્યા પણ હવે રમત થઈ ભારી. અને એમાં પછી ગ્લાસ સીલિંગ ની વાત છે, હજી આજે પણ ગ્લાસ એ ગ્લાસ ની સીલિંગ છે અને એને તોડવાની અઘરી છે. મને લાગે છે કે અમેરિકામાં જયારે બેન પ્રેસિડેન્ટ બનશે તે વખતે કદાચ એ થઈ શકશે, પરંતુ અત્યારે આપણને ખબર છે કે એ સીલિંગ એટલી સ્ટ્રોંગ છે કે ઇટ ઇઝ વેરી મચ ડિફિકલ્ટ ટુ બ્રેક ઇટ. સરસ તમે જીગીશા બેન કાવ્ય કીધું, અને આપણે પાછો ટાઈમ હશે તો મારે બધાને સેકન્ડ રાઉન્ડમાં પણ દેવા છે, પણ આપણે હવે આગળ વધીએ છીએ અને આવી રીતના પાછા ફરીથી આવતા રહેજો, પધારતા રહેજો. ઓનેસ્ટી મારા ગુણો જે કહે કે મારા ફોર પિલર્સ, મને જે આ સમાજમાં ખોટું સાચું જે થતું હોય એમાં મને જે સ્તંભ તરીકે મારા જે ચાર સ્તંભ છે તે ઓનેસ્ટી, હ્યુમેનિટી, હ્યુમિલિટી અને લોયલ્ટી છે. અને એમાં લોયલ્ટી વિશે અને મને જે ગુજરાતી કાવ્ય જે બહુ ગમે છે એ હું આજે વાંચી સંભળાવીશ, અને હું એના કવિનું નામ પછી બોલીશ, તો જેથી જે આપણા સાહિત્ય રસિકો છે એ લોકોને નામ કદાચ આવડી જશે કવિતા સાંભળીને. અને એક પિક્ચરમાં પણ આ ગીત લીધેલું છે એટલે
અને ગીત ગીતની રીતે લીધેલું છે, એટલે કદાચ ઘણા લોકોએ એ રીતે પણ સાંભળ્યું હોય, બધાએ સાંભળેલું છે. વડલો કહે મારી વનરાયુ સળગીને, મેલી દીયોને જૂના માળા. અને પુરુષોત્તમ ઉપાધ્યાય તો આ ગાયું પણ સરસ રીતે છે, મને બહુ ગાતા ના આવડે પણ તે છતાં એકાદ પહેલો ફકરો ગાઈ સંભળાવું. વડલો કહે મારી વનરાયુ સળગીને, મેલી દીયોને જૂના માળા, રે ઉડી જાઓ પંખી પાખ્યું વાળા, ઓ જી ઓ જી. આ બેચડિયાને સેન અગનના, દખિયા આડસ ઢાળ્યાજી. આ ઘડીએ ચડી ચોટ અમને, ઝડપી લેશે જ્વાળા, ઉડી જાઓ પંખી પાખ્યું વાળા. હવે હું ગાઈશ નહીં, કારણ કે મને આમાં બધા ગાવાના સૂર ને બધું ના ખબર હોય. બોલ બોલ તમારા હૈયે બેઠા રૂડ ને રસ વાળાજી, કોક દી આવીને ટૌકી જાજો, મારી રાખો ઉપર રૂપાળા, ઉડી જાઓ પંખી પાખ્યું વાળા. આશરે તમારે ઈંડા ઉછેર્યા, પળ ખાધા રસ વાળા, મરવા વખતે જો સાથ છોડીએ તો મોઢા થાય મશ વાળા, ઉડી જાઓ પંખી પાખ્યું વાળા, ઓ જી હો જી. બેળા મરશું બેળા જન્મશું, માથે કરશું માળા, કાક કહે આપણે ભેળા બળીશું, ભેળા ભરીશું ઉચાળા, ઉડી જાઓ પંખી પાખ્યું વાળા, હો જી હો જી. આઈ સી બધા લખવા માંડ્યા. અરે કેવું છે આ આ પોઈન્ટ ઉપર, કે પહેલાના વખતમાં જયારે જૂના જે આપણા કવિ હતા એ વખતે પ્રચાર માધ્યમ કઈ જ નહોતું, રાઈટ? તો એ પોતે કવિતા કોની છે એ છેલ્લી લીટીમાં નામ આવે એનું, એટલે તમને ખબર પડે કે આ કોણ છે કવિ, રાઈટ? એટલે પ્રચાર માધ્યમ નહોતું એ વખતે, તો આ હતું કવિ, આ રીતે એનું એ કરતા હતા. મારા દાદાજી કવિતા લખતા અને કવિતાના છેલ્લા ફકરામાં નર્મદ કહે તો આવે જ આવે જ, બરાબર છે. આપણે આપણે અને છે ને છેલ્લે, અને જે બધું આપણે ગુજરાતી અરે ગુજરાતીની પદ્ય ગદ્યમાં એને ફકરો કે, અને પેલાની અંદર પદ્યની અંદર આપણે એને કડી કહેવાય કે અંતરા ગીતમાં આવે, એટલે આ બધા અમુક શબ્દ જેમ આપણે ગઝલ છે એટલે ગઝલમાં તો આમ તો શેર એટલે કડી, એ મને પેલું શેર છે, પણ આપણે જયારે ગઝલ હોય તો પછી એને શેર કે, રાઈટ? એ જાતનો. અને એમાં કે દુબારા દુબારા એટલે આ તો કે જે બોલીએ તે આફ્ટર ઓલ નગર કાળું હતું, આખું નગર આમ તો કાળું હતું, જસ્ટ લાગણીનું થોડું શું અજવાળું હતું. અને આપણે એ લાગણીના થોડા સા અજવાળા વાળા જે છીએ, કે જેમની પાસે એ થોડુંક કંઈક છે, અને કદાચ એ થોડુંક છે તો કદાચ આપણે બીજું વધારે ખેંચી શકીશું. કાયમ પેલું એક વાક્ય છે કે ગુફામાં હજારો વર્ષથી જૂનું અંધારું હતું, ગુફામાં હજારો વર્ષથી જૂનું અંધારું હતું, એક નાનકડો મેં દીવડો કર્યો અને અંધારું ગાયબ થયું. એ પછી દીવડે પેલા અંધારા એમ ના કીધું કે હું હજારો વર્ષથી છું એટલે મારે તમારે ધીમે ધીમે અજવાળું થતા તમારે મને ટાઈમ આપશે, જેવો દીવો કર્યો અને અજવાળું થયું હજારો. એટલે એવી રીતના એક સારો વિચારનો આપણો આ જે પ્રયાસ છે, આ બી આપણે એક જાતનો પ્રયાસ છે કે કઈક નહીં તો 40 વર્ષ હોય કે કોઈ 50 વર્ષથી છે, કોઈ ભલે 15-20 વર્ષથી છે, પણ આપણે એક નાનકડું એક અજવાળું કરીએ છીએ આજે બુધવારે બપોરે, નહીં તો આપણે સોફા પર બેસીને ટીવીની સિરિયલ જોતા હોત કે અથવા તો જે પણ કરતા હોત, એને બદલે આજે તમે બધા તમારો અગત્યનો ટાઈમ લઈને આવ્યા છો, તો આપણને કંઈક આપણા સંસ્કૃતિની ગુજરાતીની વાત કરીએ છીએ તો ગુજરાતીની સાથે એક સંસ્કૃતિનું કામ છે. તમને ખબર છે કે આપણે આ કામ જે કરીએ છીએ એનું પ્રેરણા બળ આપણી સાથે અરવિંદભાઈ જોશી, અત્યારે મને લાગે નથી પણ એમનું કાયમ, હમણાં 2 દિવસ પહેલા પણ એમનો ફોન હતો કે બેન કે તમારે બુધવારી ઓટલાને વ્યવસ્થિત ધ્યાન આપવાનું, અને આજે એટલા માટે આપણે કરી દીધું છે. કોકના કોકના કહેવાથી કરીએ તો એનો પણ આપણને ઘણી વખત આનંદ છે. તો મિત્રો
કામ કરી રહ્યા છો વર્ષોથી, અને જાણે કે ભેખ પહેર્યો હોય એવી રીતના. બોલો, તમે આજે અમને કયું કાવ્ય? મિત્રતાની વાત કરી ને થોડું એક ચાર પાંચ લીટી મિત્રતા માટે પહેલા કહું ને પછી મારા કાવ્ય પર આવું, વાંધો નથી ને? ના ના, પ્લીઝ. તો મિત્રતા મારી ગરજ છે, મિત્રતા મારી ગરજ છે. વર્ષા વગર પણ હું મિત્રતામાં ભીંજાઉં છું. હવા નથી છતાં શીતળતા સાથે હું ગતિ અનુભવું છું. મિત્રો મળે તો મારા દિલની ગાય ભાંભરવા માંડે છે. સોડમને અનુભવું છું, હું સીમા વટાવીને વળગી પડું છું. તાજું અને થોડું ગરમ દૂધનો અહેસાસ થાય છે અને હું ગટગટાવી જાઉં છું. મારી મિત્રતા, કારણ મને ખબર છે મિત્રતા પૌષ્ટિક છે. અને બસ આપણે આજ મિત્રતાને ઉછેરી છે અને આજ મિત્રતાથી આપણે બધા સાથે આજે ઓટલા પર મળ્યા છે, આનંદ કરીએ છે. તમે એ બધા કરજો, મેં તો મારા ખાલી વિચારો જ દર્શાવ્યા. આ કયા ઓલા શ્રેણીમાં આવે કઈ મને કઈ ખબર નથી. હવે આપણે બધી વાત કરી, આપણે બધી સ્ત્રીઓ અહીંયા મજાની ભેગી થઈ છે અને ભાઈઓ પણ છે. નાના ભાઈઓ છે પણ. હા હા, પણ ગુજરાતી સ્ત્રીઓ એટલે રાંધણું એની સાથે જ હોય, અને રાંધણું એટલે સુગંધ, સોડમ, હિંગનો છટકારો, મસાલિયું, તમતમાટ અને સ્વાદનો છટકારો, બધું જ હોય. પરંતુ જ્યારે હું અમેરિકા આવી અને જે અનુભવ થયો છે એની એક આ વાત, એક બેને વાત કરી હતી અને એની આ વાત મેં આ કાવ્યની અંદર મૂકવાનો પ્રયત્ન કર્યો છે. હું અમેરિકા આવી અને મારું રાંધણું ખોવાણું, હું આવી અમેરિકા ને મારું રાંધણું ખોવાણું, મરચા રાઈ હિંગ ને મસાલાનું મારું મસાલિયું ખોવાણું. મારી કઢાઈ વાતો કરતી હતી ને તવો દેતો તો સાથ, હું ન બોલું તો બોલાવે પેલો તડતડ રાઈનો વઘાર. મારા રસોડામાં ગમતું બધું ને બધા પર મારું જ રાજ, હું જ રાણી ને હું મા રાણી, રસોડું જ મારો દરબાર. અહીં રાંધવાના નામે કશું નથી. હવે જો અહીંયાની સ્થિતિ બદલાઈ ગઈ છે. અહીં રાંધવાના નામે કશું નથી ને કહે છે અમારે તો નીત નવું ખાણું, ભાઈ હું અમેરિકા આવીને મારું રાંધણું ખોવાણું. મારા રાંધણામાં રોજ હૂંફથી ફૂલે મારી રોટલી, લાગણીઓનું ઘી પીરસીને હું પીરસું પોરણ પોલી. હવે આગળ સાંભળો. મારી પીરસેલી થાળી દીકરો બેધ્યાનપણે ખાય, દુઃખ જો માને ક્યાં છે. મારી પીરસેલી થાળી દીકરો બેધ્યાનપણે ખાય, મમ્મી બહુ તેલ ઘી ન વાપર તબિયત ખરાબ થાય. મમ્મી બહુ તેલ ઘી ન વાપર તબિયત ખરાબ થાય. કાચું ખાવું, કાચું બોલવું, કાચા છે હવે વિચાર. કાચું ખાવું, કાચું બોલવું, કાચા છે હવે વિચાર. અન્ન ખાય તેવા તો આવે ને ઓળકાર. ચૂલા ઉપર કશું નથી ને સલાડમાં સત્વ ડોકાણું, હું અમેરિકા આવીને મારું રાંધણું ખોવાણું, જાણે અસ્તિત્વ ખોવાણું, મારું અસ્તિત્વ ખોવાણું. પ્રજ્ઞાબેન ફરીથી બોલે, પેલું કાચું ખાવું એ વાક્ય ફરીથી બોલો. કાચું ખાવું, કાચું ખાવું, કાચું બોલવું, કાચા છે હવે વિચાર. અન્ન ખાય તેવા તો આવે ને ભય ઓળકાર. ચૂલા ઉપર કશું નથી ને સલાડમાં સત્વ ડોકાણું, હું આવી અમેરિકા ને મારું રાંધણું ખોવાણું, જાણે અસ્તિત્વ ખોવાણું, મારું અસ્તિત્વ ખોવાણું. That's it. પ્રજ્ઞાબેન પહેલા તો મને એમ કહો, સરસ છે, પણ પહેલા મને કહો તમને આ લખવાની પ્રેરણા ક્યારે મળી? ધીરુબેન નું ધ કિચન ની એક બુક વાંચી હતી ને ત્યારે, અને ત્યારે અહિયાંના સંદર્ભમાં મને દેખાણું કે ત્યાંની સ્ત્રીની પાસે શું છે,
તેની સ્ત્રીનો વટ કેવી રીતે છે, એટલે મેં લખ્યું હતું કે હું રાણી ને હું મહારાણી, રસોડું મારો દરબાર. ખબર છે ને, આપણી દાદાગીરી ચાલે રસોડામાં, બાકી પુરુષો બધે આવે તો ચાલે, પણ રસોડામાં આપણે એમ કહે કે ના આપણી દાદાગીરી. એટલે ધીરુબેનની ધ કિચન પોઈમ્સ મેં વાંચી ત્યારે મને એમ થયું કે આ અમેરિકામાં તો આનાથી સાવ ઊંધું થાય છે બધું, અને લોકો સલાડ ખાય છે, હિંગ તેલ બધું ઓછું કરી નાખે છે. એક તો તમે સરસ બેકગ્રાઉન્ડ મસ્ત છે, બેકગ્રાઉન્ડ મસ્ત છે, અને મેં હમણાં મહેનત બી કરી કવિતા લખવાની. એનીવે વાહ, એટલા સરસ રીતે મને આજે ઓટલામાં બેસવાની જગ્યા મળી છે. મિત્રો નમન હમારા, મુજે આજ કરને દો બહુમાન તુમારા, જો આજ આપને યજમાન હો કે હમે પ્રેમ સે સ્વીકારા. ઉઠલા ઉપર આવવા મળ્યું એ ઘણા આનંદની વાત છે. બીજું અટીરે સાજન બેઠું માંડવી, લાખો પતિરે સાજન બેઠું માંડવી. મોટા ઘરમાં લગ્ન આવ્યું છે, મોટા જમણવારો સાથે ગીત સંગીત ગાજે છે, લગ્નના શણગારથી નગર શેઠની હવેલી શોભી રહી છે, શરણાઈના મીઠા સૂર અને ઢોળી ત્રાસા વાગે છે, સોળે શણગાર સજેલી રૂપરૂપના અંબાર સમી, લગ્નનું પાનેતર પહેરી કન્યા વરમાળા લઈ આવી રહી. વાહ, તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી. કેટલું સરસ. ચાલો જરા બીજી બાજુ જોઈએ. જાનને વધાવવા નગર શેઠાણી પોખણિયા લઈ આગળ વધે, કાળ જાના ટુકડા સમી દીકરીને છેલ્લે જોઈ લેવા પાછું વળે, પડઘર થંભી ગઈ, ઊંડા શ્વાસની સાથે બોલી, દીકરી બેટા આવજે એમ મમતાથી બોલી થંભી ગઈ. રૂપથી નીતરતી શણગાર સજેલી દીકરી ઉદાસ આંખે જોઈ રહી, માના અવાજે એની આંખો માંથી ટપક ટપક આંસુ ઉતરી રહ્યા. દિલ માનું હલબલી ગયું, શ્વાસ થંભી ગયો, માની મમતા અને સમાજની સમતા સામ સામા ટકરાઈ ચુક્યા. પડભરમાં મક્કમ થયેલી માએ સખીઓને પૂછ્યું, તૈયાર છે, બધું બરાબર છે? સખીઓ નીચું જોઈ ગઈ, પછી ધીમેથી બોલી, ના ના બરાબર નથી. રાતોની રાતો વિચારમાં વિતાવી, આંગણે આવેલા લગ્નોની ઉજવણીમાં રોકાણી માં ચમકી ગઈ. એક મિનિટ ઊંડો શ્વાસ લઈ મનની ધમસાણને છુપાવી બોલી, દીકરી મારા જીગરનું અમી, વાલના દરિયા સમી દીકરી, વાલ સોઈ દીકરી, કાલા ગેલા મારા કાળજાના ટુકડા સમી દીકરી. મોટા ઘરની નગર શેઠાણી નમી પડી, હૃદય પર પથ્થરો રાખી વિનવી રહી, પાલો પાથરી આંસુ રોકી અને ધીરે રહીને બોલી,
बोलता बोलता शब्दों खोवाई गया, एना श्वास थंभी गयो। धीरे रही ने बोली, बेटा हमणा हूँ जईश हवेली ना दरवाजे, तने पामवा थनगमी रहेला वरराजा ने पोंखवा। कंकू छड़ी पोंखी गुलाब चरना पानी ना छंटकाव थी, जान ने मिठो मिठो आवकारो जरूर आपीश। मारू काम हूँ पूरी खानदानी थी करीश, दिल ने दाबी आंसू रोकी जान नो सत्कार करीश, अने मन ने मजबूत करी जानैयाओ ने वधारीश। पण दीकरी मारी पासे शब्दो नथी, शू कहूं तने, पण एक वात जरूर कहीश, अमारी लागणीओ अने इच्छाओ नी सामे ना जोईश, कर्मोना बंधन पूरा करवा तने आशीष आपी, बनती झड़पे तू पीरो पूरो विचार करी, आ लग्ननी चुंदड़ी साथे तू पाछले दरवाजे थी उतरी जजे, चाली जजे, प्रेम भर्यो कायम नो तारो सथवारो साथे लई दूर जजे, बदी सगवड़ो करी तारू काम सीधू करी दईस, सेलू करी दईस, फरी पाछी वड़ी ना जोजे आ घर सामे, पण ज्यां हो त्यां सुखी रहेवानो प्रयत्न करजे। हवे ढोल सरलाई ना अवाजो मोटा थया छे बेटा, मारे जवू पड़से, आ अनमोल घड़ी ना छूटजे, एज मारा विदाय वक्त ना आशीष, मर्या जीव्या ना जाजा जुआर। पड़ पछी एक पड़ पछी ममता ने मूर्ति समय मा गौरव थी चमकती नगर सेठाणी, ठमकता पगले लग्न पोखणिया नो थाळ लई वरराजा ने वधावा आगळ वधी, दरवाजे धीमे धीमे चाली निकली, हृदयना मोटा धमशान साथे फरी फरी ने पाछू जोती, सोड़े शणगार सजेली नवोढा, निमायला पति ने गोठवायला पति ने छोड़ी, श्वास मुकी विश्वास मक्कम अवाजे आगळ वधी, पाछले दरवाजे थी घर सामु ऊंचे जोई नीचे उतरी, धीमे पगले राह जोता प्रिय तरफ आगळ वधी, साथे आवेली सखीओ एक पछी एक छोड़ी गई, बन्ने जना हाथ पकड़ी रिक्शा मां बेसी गया, कर्मना बंधन खेल खेली रहा, थवानु होतु ए थई गयु, आपने शू कहिए ए जवाब तमारा बदाने ऊपर छे। ખૂબ લીલાબેન એક સરસ લુકે નુકે લઘુની પર દીર્ઘ કાવ્ય, પરંતુ આપણે હવે બોલાવશું એ આપણી સાથે ભાઈ છે મહેન્દ્રભાઈ છે, અને એમને પોતાનું સ્વરચિત કાવ્ય નહીં પરંતુ એક આપણી પાસે એક બીજું કાવ્ય લઈને આવ્યા છે, બહુ જાણીતું છે, પણ એના પરથી મને જે યાદ આવી ગયું છે, હું જયારે દેશમાં જઉં, થેન્ક યુ લીલાબેન, હું જયારે દેશમાં જઉં ને ત્યારે મને જે દેખાયું ને, તો આજે સવારે બહાર થી આવી તો મને પેલું ગરમી લાગી, તડકો થોડોક લાગતો હતો, અને આજે મેં કહ્યું કે પેલું ઘરમાં ગુજરાતી પેલું ખાવાનું સવારની સુગંધ હતી, તો મને એકદમ યાદ આવ્યું કે આ તો બરાબર અમદાવાદ જેવી વેધર છે,
અમદાવાદ જેવું લાગે છે, કારણ કે ગમે ત્યારે ગમે તે ક્ષણે આપણને એ યાદ આવી જતું છે. મેં જાણ્યું તું પથ્થર ના બોલે, મેં જાણ્યું તું પથ્થર ના બોલે, માન્યું તું રસ્તા ના ડોલે, તો આજે કા મધુર રવિ મુજને બોલાવી ઈજન કરે છે. મને કઈક શું કામ કઈ કઈક બોલાવે છે. આ આપણે નૃત્ય કરી બે પળ અહીં સંગે માણી લઈએ. અહીં જીવનની પાપા પગલી તે પાડીતી, અહીં જીવનની પાપા પગલી તે પાડીતી, ને જીવન બારાખડી તે અહીં માંડીતી, ને મંદ મધુર પવન વાસંતી અહીં ડોલ્યો તો, અણનીઠેલી ભોમ જવા રસ્તો ખોળ્યો તો. માતૃભૂમિની વાત છે કે ત્યાં આગળથી એક આજે પેલો જે ગરમી ને થોડી ગરમી આવી અને પેલું જે સુગંધ ભળી અને એકદમ દેશ યાદ આવી ગયો. સાત સમંદર આંખ મહી છલકાયા ત્યારે, સાત સમંદર આંખ મહી છલકાયા ત્યારે, મૂક બની મુજ વાચ રાગ સુન્યા ને જ્યારે, ઘર ગામને ઘર ગલીને ગામ સહેજ સરગમ છેડીને, ભીંજવે અનરાધાર પથ્થર બોલીને. તો મિત્રો એવી જ રીતના એવું જ સરસ મજાની એક ગઝલ લઈને આપણી પાસે આવે છે. મહેન્દ્રભાઈ આપનું સ્વાગત છે, આવો અને આવી જ રીતે તમે કયું ગઝલ કહેવા માંગો છો તમારી જાતે જ પરિચય આપો, અને નેક્સ્ટ ટાઈમ તમારે સ્વરચિત કવિતા કરવાની છે. ઓકે, નમસ્તે મિત્રો. આદિલભાઈ બંસુરી ને કોણ નહીં ઓળખતું હોય, સંભળાય છે બરાબર? નદીની રેતમાં રમતું નગર મળે ના મળે, ફરી આ દેશમાં દ્રશ્ય સ્મૃતિ પટ પર મળે ના મળે, વતનની માટીની પણ એક સુગંધ હોય છે, એ વતન છોડ્યા પછી પણ ગમે તેમ મળે પણ એ માટીની સુગંધ ક્યાં મળે છે, એ તો સુગંધનો દરિયો શ્વાસમાં ભરીને લઈ જઈએ તો જ સમજાય. ભરીલો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ના મળે, પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો આ હસતા ચહેરા, આ મીઠી નજર મળે ના મળે, ભરીલો આંખમાં રસ્તાઓ બારીઓ ભીંતો, પછી આ શહેર આ ગલીઓ આ ઘર મળે ના મળે, અને સૌથી વધારે ગમતો શહેર સાંભળવું, રડીલો આ જ સંબંધોને મીટડાઈને અહીં, પછી કોઈને કોઈની કબર મળે ના મળે, વતન છોડીને નીકળીએ પછી સારો સથવારો મળે કે ના મળે, વળાવા આવ્યા છે ચહેરા ફરસી આંખોમાં, ભલે સફરમાં કોઈ હમ સફર મળે ના મળે, નદીની રેતમાં રમતું નગર મળે ના મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ના મળે, વતનની ધૂળથી માથું ભરી લઉં આ દિલ, અરે આ ધૂળ પછી ઉમરભર મળે ના મળે, નદીની રેતમાં રમતું નગર મળે ના મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિ ઉપર સ્મૃતિપટ ઉપર મળે ના મળે. કવિની સંવેદના વેદના જે સમજાય છે કે આટલા આજની તારીખમાં આપણે પણ જયારે વતન જઈએ છીએ અને પાછા ફરીએ છીએ ત્યારે આ જ સંવેદના આપણને અનુભવાય છે, અને એ ભાવ એમ આદિલભાઈએ ખૂબ જ સરસ રીતે આ કાવ્યમાં રજૂ કર્યો છે. અસ્તુ. ત્યાં યાદોના ઢગલા થયા, સ્મરું છું આજ એ સમય જે મીઠા ને મધુર હતા. અમે પણ વતનમાં જઈએ જામનગર ગયા હતા અને ત્યારે મેં પણ હવે પેલું ગામ અને પછી ફોટા મોટા પાડતા હતા, પછી સાંજે અમે લોકો ઘરે ગયા અને પછી મને એકદમ કવિતા લખવાનું મન થયું. વતનની મુલાકાતે એમ જ હું તો ગયો હતો, ફોટો જ્યાં ખેંચ્યો મેં તો ઘંટ નાદ ત્યાં થયો હતો. જે ઘરની અંદરે સુભાષ લોકોનું બાળપણ ને અત્યાર સુધી ઉછર્યા, એ ઘર આખું હવે અત્યારે એમને પડ્યું છે, 20 વર્ષ થયા કોઈ ત્યાં આગળ જતું નથી. ફોટો જ્યાં ખેંચ્યો મેં તો ઘંટ નાદ ત્યાં થયો હતો, ખંડેર ભળખળ ભળ્યા અને હવેલી થઈ ઝૂમ્યા સૌ. જ્યાં ફોટો લીધો ને ત્યાં એકદમ ત્યાં અમને અને અમે ફોટા પાડ્યા. ખરેખર સુભાષ એમ ગીતા અહીંયા આગળ કેવા સરસ ઘરના બારી બારના અમે રંગ રાખતા હતા, દિવાળી પર કેવા ત્યાં આગળ બધી ગાયો આવતી હતી ને ઘૂઘરી પેલું નાખતા હતા.
ખંડેર ખળભળ્યાને હવેલી થઈ ઝૂલ્યા સૌ આંગણનો ઠૂઠો ક્યારો વાચાળ થઈ ખીલ્યો તો ઘરના બારણે છે ને તુલસીનો ક્યારો હતો હવે તો કુંડું પડી રહ્યું હતું અને તુલસી મુલસી તો કઈ હતા નહીં પણ ત્યાં એક સમય તુલસી રહેતા હતા અને બારણું ખોલીને ત્યાં પાણી છાંટે પૂજા કરીએ પછી બા દાદા એ યાદ આવ્યું પરસાળના હિંડોળે પુરાણા ગીત છેડ્યા ઘડિયાળના એ ડંકા ત્યાં સ્થિર થઈ લગાયા હતા કારણ કે અમે ત્યાં આગળ જે બધું અમે નીકળ્યા ત્યારે જે ફોટા બધું હતું જે ઘડિયાળ બધું એમનું એમ બંધ પડી ગઈ છે એટલે આ તમે જે કહો છો ને બધાને આ જ અનુભૂતિ થતી હોય છે જીદ્દે ચઢેલે પગ પણ લગીરે ના ખસ્યા ને સ્મિત જ્યાં કર્યું મેં આંસુ ખરી ગયા હતા આપણને એકદમ એ જે યાદ આવે ને જો વતનની મુલાકાતે એમ જ હું ગયો હતો ફોટો જ્યાં ખેંચ્યો ત્યાં તો જણ હળાહળ થયો હતો અને આપણને અંદરથી બધી જે યાદો આવી જાય ને તારી યાદોને દરવાજે દીધા મેં તાળા તો ઉઘડી ગઈ એક એક બારી એના જેવું છે વતનની આપણને બધાને અને છેલ્લા બે વર્ષથી તો બધું બંધ છે એટલે આપણને સરસ સરસ કવિતાઓ વાર્તાઓ ગીતો લખો છો ગાવ છો અને કાયમ ઉત્સાહથી બધા જ પ્રોગ્રામોમાં તમારો સાથ હોય છે થેન્ક યુ જય શ્રી કૃષ્ણ સાંભળે છે યસ શુભેશભાઈ ગીતાબેન આપણે પ્રોગ્રામમાં નક્કી કરેલું એ પ્રમાણે શ્રી મકરંદ દવેનું આપણે જન્મ જયંતિનું જે આખું વર્ષ ઉજવવાનું છે તો બે લાઈન એમની એક કૃતિની બોલી પછી મારી એક સ્વર છે એક નાનકડી શ્રીજીની પ્રાર્થના છે અને પછી મેં જે કાવ્ય પઠન નક્કી કર્યું છે હું કરીશ તો સૌને નમસ્કાર જય શ્રી કૃષ્ણ અને મકરંદ દવેના શબ્દ એક નવવધુને આગમન વખતે જે શબ્દોથી પોંખે છે એ બહુ સરસ મને મળ્યા છે ને હું બોલું છું આજે લક્ષ્મી પધાર્યા મારી ઘેર રે આજે લક્ષ્મી પધાર્યા મારી ઘેર રે લાવ્યા સો સો કમળની સુગંધ રે ઓછવ આજ મારી ઘેર રે આ મકરંદ દવેના એક કૃતિના શબ્દો છે હવે બે ત્રણ દિવસ પહેલા હું જયારે ઠાકોરજી સેવા કરતી તેના ભગવાન સાથે નજરથી નજર એકાકાર કરવાની કોશિશ કરતી હતી અને મારે જે શબ્દો સ્પૂર્યા એ મેં લખી લીધા છે તે નાનકડી પ્રાર્થના છે શ્રીજીની તો એ પ્રવીણાબેન એક મિનિટ તમે સેજ હોલ્ડ કરો હું જરા એટલું કહી નાખું કે આપણે પ્રવીણાબેન નું પતે ને પુરુષોત્તમ કાવ્ય ત્યાર પછી છે ને આપણે મારે કલ્પનાબેન ના થોડાક મુક્તક સાંભળવા છે અને આપણે સાંભળશું કલ્પનાબેન અને પછી જે લોકોને બબે મિનિટ કઈક બોલવું હોય તો આપણે થોડોક સમય કાઢીશું એમની માટે એટલે જે લોકોને પોતાનું સ્વરચિત કાવ્ય કે કઈ બોલવું હોય ને તો સેજ આગળથી અથવા તો તમે હાથ ઊંચો કરજો તો આપણે લઈ લઈશું કારણ કે હું જોઉં છું કે ઘણા બધા મિત્રો છે હોશિલા તો તમે મને જરાક આગળથી કહી દેજો ઓકે ચાલો પ્રવીણાબેન તમારું અને ત્યાર પછી આપણે કલ્પનાબેન ના મુક્ત અને પછી બધાને થોડો થોડો સમય આપીશું હાજી તો આ મારી એક પ્રાર્થના નાડકની શ્રીજીની નયન ઇશારે કરીએ વાત હું ને મારો શ્રીજી થઈએ સાક્ષાત કહું એને હું સમજો મારા નાથ પકડજે તું આજે મારો હાથ નેણ નમાવી માંગુ સાથ મુસ્કાઈને તું આપી સંગત શીશ નમાવો તારે ચરણે હું મારાઓ નાથ તું જ ફક્ત છે આજ અમારો સાથ સોંપ્યા સગળા તને મેં મારા કાજ મારી નૌકાનું પકડ તો સુકાન ભરોસો તારા ચરણો નો એક જ છે હો નાથ હું ને મારો શ્રીજી થઈએ છે સાક્ષાત મેં સામાન્ય કવિતા પૂરી હતી ને મેં પરમદેશ સ્વરચિત પૂજા કરતી વખત કરી હતી અને આજે મેં બીજું રિસર્ચ કર્યું છે તો એક નાનકડું કાવ્ય પઠન હું કરું છું આ કવિતા આમ તો બીડી આંબેડકર કેવું લખેલું છે પણ એકચ્યુઅલી શુભારંભ મૂવીમાં એ
ગવાય છે એમાં લિરિક્સ તુષાર શુક્લાને ઘણા બધાના હતા ને મૂવી બહુ સરસ હતું બે વર્ષ પહેલા આવ્યું હતું મહર્ષ શાહે કામ કર્યું છે શુભારંભ બહુ સરસ હતું શુભારંભ ઓકે હા 2019 માં આવીને મેં જોયું પણ હતું એ અને એમાં જે શેરો શાયરીની કોલેજમાં જે ચાલે છે આપણે ધુલકામાં હતું એ ટાઈપનું હતું ને એમાં બહુ સરસ બધી શાયરીઓ કરી છે ને મને બહુ ગમી હતી તેમ એ રિસર્ચ કરીને શોધીને રાખી છે તો હું એનું કાવ્ય પઠન કરું છું સમયના તાતણા છે આપણી વચ્ચે સમયના તાતણા છે આપણી વચ્ચે દૂરના હોય કે નિકટના શું ફેર પડે છે દૂરના હોય કે નિકટના શું ફેર પડે છે ફેલાઈ જવાના છે આ સૂરજના કિરણો ફેલાઈ જવાના છે આ સૂરજના કિરણો ઉગતા હોય કે આથમતા શું ફેર પડે છે ઉગતા હોય કે આથમતા શું ફેર પડે છે શબ્દોને ઉચકીને જો ફરવું હોય શબ્દોને ઉચકીને જો ફરવું હોય તો ઘોંઘાટ હોય કે નીરવતા ઘોંઘાટ હોય કે નીરવતા શું ફેર પડે છે શું ફેર પડે છે પવનના સહેવાસી છે પવનના સહેવાસી છે આ પંખીના પર સ્થિર હોય કે ફરફરતા સ્થિર હોય કે ફરફરતા શું ફેર પડે છે શું ફેર પડે છે તારા જ તરફ વધવાના છે તારા તરફ જ વધવાના છે આ મારા હૃદય થાકેલા હોય કે થરકતા થાકેલા હોય કે થરકતા શું ફેર પડે છે શું ફેર પડે છે સમયના તાતણા છે આપણી વચ્ચે દૂરના હોય કે નિકટના શું ફેર પડે છે શું ફેર પડે છે જય શ્રી કૃષ્ણ વાહ નથી રહી સંવેદના પરિવારજનોના દિલમાં નથી રહી સંવેદના પરિવારજનોના દિલમાં હજુ એ રસકસ ભર્યો છે પથ્થરોના પેટાળમાં પથ્થરોના પેટાળમાંથી લીલોતરી ઉગતી ભાળી છે જ્યારે સગા સ્નેહીઓના દિલ પથ્થર કરતા પણ કઠોર બનતા જાય છે જ્યાં નથી રહી સંવેદના આ કળિયુગ નહી તો બીજું શું સંબંધોના તાંતણા ને જાળવીને રાખજો ગડપણ ની પોટલી માથે જે યાદ રહે એમ કરીને મેં લખ્યું હતું મને અત્યારે યાદ નથી પણ મેં આવું બનાવ્યું છું કઈક ગડપણ ની પોટલી માથે જે યાદ થાય સંબંધોના પોટલા ને સાચવીને રાખજો જે તમને પ્રેમ કરે તેને પ્રેમ કરવાથી પ્રેમના પૂર્ણ સ્વરૂપ નો અનુભવ થઈ શકે છે બીજું એક છે સોનેરી સંધ્યા ડૂબતી ગઈ સોનેરી સંધ્યા ડૂબતી ગઈ કંઈક વિચારોને ઉલેચતી ગઈ સુતેલા મનને ઢંઢોળતી ગઈ વર્તમાનને ભૂતમાં ફેરવતી ગઈ સંધ્યાને નિવૃત્ત અવસ્થા સાથે સરખાવવાથી આ મુક્તકનો જન્મ થાય છે સંધ્યાના સોનેરી રંગો નિવૃત્ત જીવનમાં ભરવાથી વર્તમાનને સોનેરી બનાવી શકાય અને સંધ્યા પછી પ્રભાતનું કિરણ પ્રકાશે છે અને એક બીજું મોતના દરવાજે તું આવીને ઉભો મોતના દરવાજે તું આવીને ઉભો અને હું જોતી રહી હું જોતી જ રહી તમામ હરકતોને તું અજમાવતો ગયો અને હું અડીખમ રહી દેહનું મૃત્યુ એક જ વખત થાય છે પરંતુ માનવ જીવતા જીવતા અનેક વાર મૃત્યુ પામે છે અને જન્મે છે જીવન મૃત્યુ વચ્ચે છોલા ખાવા છતાં જે અડીખમ રહે છે એ સાચા અર્થમાં જીવી જાણે છે અને એક સરસ નશાની વાત જે મેં થોડું લખ્યું છે દિનેશભાઈ શાહે એક બહુ 2014 માં એક કઈક મોકલેલું ગઝલ અને એના અનુસંધાનમાં લખવાનું હતું તો મેં જે લખ્યું છે એ હું સંભળાવું છું જામનો નશો
નથી સાકી એ નશો એ જામમાં, નથી સાકી એ નશો એ જામમાં, જે તારા નયનો થકી ઉતરે છે મૈખાનામાં. અરે 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 ક્યા વાત હે. પૂનમનો ચાંદ, પૂનમનો ચાંદ તો ચાલ્યો જશે આ નભની અટારીએથી, પણ સાકી તારો નશો નહીં ઉતરે આ લોહીમાંથી. એવું તો શું છે આ તારા નયનોમાં, એવું તો શું છે આ તારા નયનોમાં જે ફેરવે છે મારા લોહીને શરાબમાં. ઘૂંટ ઘૂંટ પીને મદહોશ બન્યો છું સાકી, ઘૂંટ ઘૂંટ પીને મદહોશ બન્યો છું સાકી, જાણું છું હું એ જામ છે તારા અધરોનો સાકી, જાણું છું એ જામ છે તારા અધરોનો સાકી. બસ વાહ વાહ, મજા આવી ગઈ. અને અમે છે ને છેલ્લે મુક્ત કેટલા માટે રાખ્યા કે બધા પાસે આવી બધા છે ને બબે લીટી બધા લખી શકતા હોય. એટલે પ્રજ્ઞાબેનલી હવામાં ગંદકી ટકતી નથી, ખુલ્લી હવામાં. એટલે આપણને કહે છે ને કે કોરોનામાં શું કે બધા ઘરની અંદર નહીં પણ ખુલ્લે મળો, ખુલ્લી હવામાં ગંદકી ટકતી નથી, વિશાળ દિલમાં પાપને પણ જગા નથી. ખુલ્લી હવામાં જિંદગી ટકતી નથી, વિશાળ દિલમાં પાપને પણ જગા નથી. જીવનમાં નિર્ધનતા એ દુઃખ નથી, જીવનમાં નિર્ધનતા એ દુઃખ નથી. તો દુઃખ શું છે? પરંતુ નિરસ્તા સહન કરવી પડે એ ભયંકર દુઃખ છે. એટલે પેલું સંસ્કૃતમાં છે ને સહ એવ મુક્ત અથવા પશુ, કે જેને કસમ રસ ના પડે ને એ કાં તો મુક્ત આત્મા હોય અને કાં તો પછી ચાર પગવાળા હોય. જિંદગી જીવંત દિલનું નામ છે. જિંદગી એટલે શું? જિંદગી જીવંત દિલનું નામ છે. જિંદગી દિલ જીતવાનું કામ છે, હાર પણ દિલ જીતી લે છે કોક દિન. તમે જોયું છે ઘણી વખતે જયારે તમે હરી જાઓ છો ને, પણ લોકો ત્યારે તમારી તમને લોકોને સહાનુભૂતિ મળે છે. જિંદગી જિંદા દિલનું નામ છે, જિંદગી દિલ જીતવાનું નામ છે, હાર પણ દિલ જીતી લે છે કોક દિન. મોત પણ જીવન અમર, મોત પણ જીવન અમર જાપો કદી. દિલ ગયું થીજી, દિલ ગયું થીજી પછી શું જીવવું. તમે સાથે રહેતા હો પરંતુ સાથેની વ્યક્તિ જો અબોલા થઈ જાય બસ ઠંડો તમને મળે. દિલ ગયું થીજી પછી શું જીવવું, દિલ ગયું હરી પછી શું જીતવું. તમે હરી જ ગયા છો. દિલ ગયું હરી પછી શું જીતવું, જીતવું જીતવું દિલ જીતવાનું કામ છે. જિંદગી જિંદા દિલીનું નામ છે, જિંદગી જિંદા દિલીનું નામ છે. સોય દોરાની પ્રીત. ઓ વાહ, સોય દોરાની પ્રીત. હા, દોરાની સાથે થઈ સોયની સગાઈ, દોરાની સાથે થઈ સોયની સગાઈ, જીવવાની ત્યારે આશા બંધાઈ. વેતરેલી જિંદગીને સાંધવા દોરાએ બંધાવી ગાંઠ, વેતરેલી જિંદગીને સાંધવા દોરાએ બંધાવી ગાંઠ, બખિયા ભરતા રે ભરતા વીતી ગયા વર્ષો ભઈ સાઠ, આખરે વેતરેલી જિંદગી સંધાઈ, જીવવાની ત્યારે આશા બંધાઈ. દોરાની સાથે થઈ સોયની સગાઈ, જીવવાની ત્યારે આશા બંધાઈ. નિરાતે જીવવાની આવી જ્યાં વેળ, નિરાતે જીવવાની આવી જ્યાં વેળ, ત્યારે સોયનું નંદવાયું નાખો, ત્યારે સોયનું નંદવાયું. નિરાતે જીવવાની આવી જ્યાં વેળ, ત્યારે સોયનું નંદવાયું નાખો નાખો. સાઠ વર્ષોના સાચવેલા અરમાનોને સોયની નજરોથી તાકો, પ્રીત સોયની ત્યારે નજરાઈ, પ્રીત સોયની ત્યારે નજરાઈ જ્યારે જીવવાની આશા બંધાય, જ્યારે જીવવાની આશા બંધાઈ. દોરાની સાથે થઈ સોયની સગાઈ, જીવવાની ત્યારે આશા બંધાઈ. અંતે અંતે બંને મળે છે ત્યાં સોયનું નાકુ તૂટી જાય. એટલે એ શબ્દ સડનલી કેમ ઇન માય માઇન્ડ કારણ કે મારી દેરાણી રિટાયર્ડ થઈ અને હા પણ ગીતા
એમાં શબ્દની પસંદગી કેટલી સરસ છે, નંદવાણું. નંદવાણું એટલે કે આપણે બંકે મારી બંગડી નંદવાઈ કે સબત નંદવાણું. અને કવિ નિલેશ રાણા છે, નિલેશ રાણાએ લખેલું છે અને tauko.com પર એનો સ્વર નૈનેશ જાનીએ આપ્યો છે અને આ ગીત એમાં છે. અચ્છા અચ્છા, અમે લોકો ત્યાં દુબઈમાં બધા ભેગા મળીને આવી રીતે કાવ્ય પઠન કરતા હતા, તો ત્યારે મેં આ ગમ્યું હશે એટલે મેં લઈ બધા સંગ્રહ કરેલો છે. 2011 માં એમને મૂકેલું છે ટૌકા પર. અચ્છા નિલેશ રાણા એ અમારા ફેમિલી ફ્રેન્ડ છે અને મિત્ર છે. બહુ જ સરસ કવિતાઓ લખીને મોકલે છે, કવિતાઓ પણ સરસ લખે છે. પેલું છે ને, સાંજ નું આ વન અને એમાં રહું છું એકલો, સાથમાં તું હોય એ રીતે કઈક હું પૂછું તને, આંગળી વચ્ચે કલમ ને નામ તારું પત્રોમાં, એ ક્ષણ એ પ્રસંગો લે ઉઘાડું હું શબ્દોમાં. એટલે આ એના જેવું છે કે તમે પત્ર, પેલું કહે છે ને કે પત્રમાં ચોક્કસ લખ્યું છે કઈક. આપણે શરૂઆતમાં મેં કહ્યું ને કે અક્ષરોની વચ્ચે દર્દ ગાયું હશે. એટલે આ જે સોય અને દોરાની જે વાત કરી એમાં નંદવાણું છે, સોયનું નાકું, એ શબ્દો ખરેખર સોયની જેમ ભોકી જાય છે આપણને અને એકદમ રડાવી જાય છે. બહુ સરસ રીતે બનાવ્યું. હવે આપણે બીજા કોને સાંભળવાના છે? તું તો દીવો તેજ આપીને રાજી, તું નથી જોતો બાળ કે મોટા, તું નથી જોતો દિવસ કે રાત્રિ, તું પ્રત્યે દેવ સ્થાને શ્રદ્ધાથી, તું તેજ પ્રકાશે આત્મ સ્થાને જ્ઞાની, તું અંધારું ભેદીને ટમટમ તેજે, તું તેજે સર્વ સ્થળે પ્રકાશે, તું અંતરમાં પ્રકાશી આત્મ જ્ઞાન દે છે, તું જગતમાં પ્રકાશી સર્વને પ્રકાશ દે છે, તું દીપક દીવો દિવ્ય ચેતના છો, તું મમ હૃદયની ચેતના છો, હસતા ચહેરાનો તું દીવો છો. અને બીજું એક કાવ્ય છે જે મને બહુ ગમે છે, એ નાનકડું છે પણ ગાય સંભળાવું જરાક. આપણી જ વાર્તામાં આપણે દયા જાની રાણી, આપણા જ જીવતરમાં આપણે જ રાજાને રાણી, ખાધું પીધું ને પછી મોજ કરી કી કીધી ને પછી ઉજાણી, થઈ જાતી પરીની કહાણી, ઓ આપણી જ વાર્તામાં આપણે જ રાજાની રાણી, પરીઓના દેશનું ગામ સ્વપ્ન નગરી અને દેશના રહેવાસી, ઈચ્છા નામ ધરી પછતાયા એ વાકી, જઈ બેઠા તા આપણે તાપી, ઈચ્છાના નામ ધરી પછતાયા એવા કે સુકવા જઈ બેઠા તા આપણે, સમજણના સીમાળા ઓળંગ્યા બાદ અમે ગાંડા તુર થઈ કી દીવું જાણી, હો આપણી જ વાર્તામાં આપણે જ રાજાની રાણી. વાહ વાહ, આપણી વાર્તામાં આપણે જ રાજા ને આપણે જ રાણી, કેટલું સરસ.
તમેનું સિલેક્શન મસ્ત છે. તમે જોયું ને વસુદાબેન, તમે જોયું ને આપણા બધી બહેનો કેટલી બધું સરસ સરસ સિલેક્શન છે બધાનું. ખુબ સરસ, ખુબ સરસ. અને આ કવિતા તો નલિનબેન આ તમે પોતે લખી છે? ના, દીવો મેં લખ્યું છે અને આ કાવ્ય મને ક્યાંથી મળ્યું છે પણ એનો કવિ કોણ છે ખબર નથી, પણ મને કાવ્ય ગમી ગયું. દરેક જણ પોતાના જીવનમાં રાજા ને રાણી જ છે. પ્રયત્ન કરું છું. શું હસવું શું રડવું, શું હસવું શું રડવું, શું હસવું શું રડવું, શું શિખર ના પવન પગથિયે, શું ચડવું શું પડવું, શું શિખર ના પવન પગથિયે, શું ચડવું શું પડવું, શું હસવું શું રડવું, શું હસવું શું રડવું, ગણિક તીખો તડકો તપતો, ગણિક ડરતી છાયા, રાત પડે ત્યાં રસ્તો પકડે, માયાની આકાયા, ગણિક તીખો તડકો તપતો, ગણિક ડરતી છાયા, રાત પડે ત્યાં રસ્તો પકડે, માયાની આકાયા, વાદળની લીલામાં વસતા, વાદળની લીલામાં વસતા, શું લસવું શું નડવું, શું હસવું શું રડવું, શું હસવું શું રડવું, સુને શિખર ના પવન પગથિયે, શું ચડવું શું પડવું, શું હસવું શું રડવું, ભૂલામણી માં હરદમ ભડકે, આત્મની અસવારી, બાંધી મુઠ્ઠી માં મતલબની, જીતી બાજી હારી, ગુલામણી માં હરદમ ભટકે, આત્મની અસવારી, બાંધી મુઠ્ઠી માં મતલબની, જીતી બાજી હારી, ખેલ બધો છે ખાલી તેમાં, ખેલ બધો છે ખાલી તેમાં, શું ખોવું શું જડવું, શું હસવું શું રડવું, શું હસવું શું રડવું, શું શિખર ના પવન પગથિયે, શું ચડવું શું પડવું, શું હસવું શું રડવું, શું હસવું શું રડવું, શું હસવું શું રડવું. અસ્તુ. વાસુ તારું કમ કરિયોને સૂરજ ઉગ્યો, જગમાંથી માયે પ્રભુતાએ પગ મૂક્યો, કંકુ ખર્યોને સૂરજ ઉગ્યો, માવર
ગગનનો ગરબો મારા ચરણો માં છૂક્યો કંકુ ખર્યો ને સૂરજ ઉગ્યો મંદિર સર્જાયુને ઘંટાર ગાયો નભનો ચંદરવો માયે આખ્યોમાં આજ્યો દીવો થાવા મંદિરેનો ચાંદો આવી પૂગ્યો કંકુ ખર્યુને સૂરજ ઉગ્યો સૂરજ પાડે ભેડા થઈ પૂછશે ભાડું ઘેલુડો કેવરું કાણો સમધારની ગીત છે ત્યારે લડવૈયાઓ લડાઈમાં લડતા ત્યારે એવો હતો સૂર્યાસ્ત થાય એટલે લડાઈ બંધ થઈ જાય જે જે લોકો ઘાયલ થયા હોય એને પાટાપિંડી કરવા માટે બધા જાય ત્યારે બોલે છે કે પાસ કો મારી રે રોતી એની પાસ કો બેની એની નોતી એની પાસ કો મારી રે રોતી એની પાસ કો બેની વાલાના એ ઘાવ ધોનારી રાત રોનારી કોઈ ત્યાં નોતી સુના સમદારની પાડે સુના સમદારની પાડે સમદારની પાડે ભેડા થઈ પૂછશે ભાડું રણ ઘેલુડો કેમરો કાણો સુના સમદારની પાડે આ તો બહુ મોટું મજાનું કાવ્ય છે આપણે ક્યારેક એનો આખો પ્રોગ્રામ